નમસ્કાર દર્શક મિત્રો, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં તે લઈને હવામાન વિભાગે કરી આગાહી. બે હજાર છમાં કાલુપુર રેલવે સ્ટેશનમાં થયેલા બ્લાસ્ટને લાગતી જેહાદી ષડયંત્રમાં સામેલ આરોપી ઝડપાયો. હાવડાથી ગાંધીધામ જતી ગરબા એક્સપ્રેસ 3માં કરોડોના ટ્રસ્ટનો જથ્થો લઈને અમદાવાદ આવેલો યુવક ઝડપાયો. ભાજપ શાસનમાં ગુજરાત હેરોઈન, ડ્રગ્સ માદક દ્રવ્યમાં હેરાફેરીનું એપી સેન્ટર બન્યું, કોંગ્રેસનો આરોપ. એએમસી દ્વારા છેલ્લા 8 મહિનામાં 50થી વધુ પ્લોટ કબજે લીધા, 2 લાખ ચોરસ મીટર જમીનનો કબજો મળ્યો. 2.25 કરોડની ઉચાપાત કરનાર નાયબ ટીડીઓ સહિત 2 આગોતરા જામીન અરજી કોર્ટ ફગાવી. ગુજરાત હાઈકોર્ટના 7 વકીલોને ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવા રાષ્ટ્રપતિને ભલામણ. મારે કામ કરવાનું બાકી છે, હું આપનો સહકાર અને આશીર્વાદ લેવા આવી છું. મુખ્યમંત્રી. બાળકો માટે ખુશખબર, 1 ઓક્ટોબરથી કાંકરિયા ઝૂમાં મળશે વિનામૂલ્યે પ્રવેશ. એએમસીની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં ગેરકાયદેસર ધમધમતી નોનવેજની દુકાનનો મુદ્દો ઉઠ્યો. ગુજરાતના મંત્રીમંડળે સીએનજી ઇલેક્ટ્રોનિક કારનો ઉપયોગ કરવા રજૂઆત. હિંમતનગરના વક્તાપુરના સંઘવી કે કોઠારી હાઈસ્કૂલની કોકિલકંઠી વિદ્યાર્થીની સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ. વિજયનગર તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી દ્વારા વિવિધ માંગણીઓને અનુસંધાને એક દિવસીય દેખાવોનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ યોજાયો. વિજાપુર તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે ધારણાનો કાર્યક્રમ યોજાયો. પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. અમીરગઢ નજીક હાઈવે ઉપર રાજસ્થાનથી પાલનપુર જતી એક ખાનગી બસ અચાનક પલટી મારતા અકસ્માત સર્જાયો. ખાનગી બસ પલટી મારતા 10ને વધુ ઈજા. હાલોલ તાલુકામાં આવેલા સિવરતપુરા ગામમાં સરકારી દવાખાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી વરસાદમાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અસરથી રાજ્યના હવામાન વિભાગે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરતા વહીવટીતંત્ર બન્યું સતર્ક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી, શહેર મંડળ, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ કાર્યકરો દ્વારા 1 ઓક્ટોબરના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZS TV.